નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં ગુજરાતી માધ્યમમાં ભણતા વિદ્યાર્થીઓ માટે આ ખૂબ જ અગત્યનો વિડીયો છે, જેની અંદર આજે આપણે વાત કરવાની છે ધોરણ 10ના અંગ્રેજી વિષયમાં ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજમાં બોર્ડની પરીક્ષામાં એની પ્રશ્નપત્ર જે પૂછાય છે, એની પેપર સ્ટાઇલ કેવી છે, એની બ્લુ પ્રિન્ટ કેવી છે, કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે, આજે આપણે તેની વાત કરવાની છે. આ વિડીયોની અંદર મિત્રો, જે વિદ્યાર્થીઓ સૂચનાઓ સમજી શકતા નથી અંગ્રેજી વિષયના પેપરમાં અને પ્રશ્નનો જવાબ આપી શકતા નથી, તો જો તમે સૂચનાઓ સારી રીતે સમજી શકો તો પ્રશ્નોની એ રીતે તૈયારી કરી શકો અને બોર્ડની પરીક્ષામાં તમે સારામાં સારા ગુણ મેળવી શકો. તો આ વિડીયોની અંદર આપણે એની વાત કરવાની છે. તો 10મા ધોરણના અંગ્રેજી વિષયના પેપરમાં આમ તો બધા જ વિષયમાં કુલ 80 ગુણનું પેપર હોય છે અને 20 ગુણ જે છે એ શાળા દ્વારા ઇન્ટરનલમાં આપવામાં આવતા હોય છે, આંતરિક ગુણ રૂપે આપવામાં આવતા હોય છે. તો અંગ્રેજી વિષયમાં પ્રશ્નપત્રમાં કુલ 5 વિભાગો છે અને દરેક વિભાગને અલગ અલગ માર્ક્સનું વેઇટેજ આપવામાં આવેલું છે, અલગ અલગ પ્રશ્નના પ્રકારો છે. આમાં આપણે વાત કરવાની છે કે ટેક્સ્ટબુકમાંથી કેટલા ગુણનું પૂછાય છે, ગ્રામેટિકલ પોઈન્ટ્સ અને ફંક્શન જે છે લેંગ્વેજ ફંક્શન એમાંથી કેટલું પૂછાય છે, રાઇટિંગ સેક્શન જે છે એમાં કેટલા માર્કનું પૂછાય છે, આ સિવાય અનસીન પેરેગ્રાફ, કોમ્પ્રિહેન્શન જેવા મુદ્દાઓ પરથી કેટલા ગુણનું પૂછાય છે, એની આપણે આજે ચર્ચા કરવાની છે આ વિડીયોની અંદર. તો મિત્રો, હું આશા રાખું છું કે આ વિડીયો જોયા પછી તમે સારામાં સારી રીતે તૈયારી કરી શકશો અને સારામાં સારા ગુણ મેળવી શકશો. તો અહીંયા આપણે કયા પ્રકારના પ્રશ્નો અથવા સામાંથી કેટલા માર્કનું પૂછાય એની વાત કરી લઈએ, પછી આપણે પ્રશ્નના પ્રકારો મુજબ એની ચર્ચા કરીશું. તો અહીંયા મેઇન ટેક્સ્ટ જે પોએમ છે અને 1-10 યુનિટ છે એમાંથી 23 માર્ક્સનું પૂછાય છે. સપ્લિમેન્ટરી રીડર જે આપણી બ્લેકબુક છે જેમાં અલગ અલગ પ્રકારના રીડ આપેલા છે જેમાંથી 8 ગુણનું પૂછાય છે. અનસીન પેરેગ્રાફ એટલે બહારથી કોઈ પેરેગ્રાફ આપેલો હોય વર્બલ કે નોન વર્બલ રૂપે એમાંથી પણ 8 માર્કનું પૂછાય છે. ફંક્શન એટલે કે લેંગ્વેજ ફંક્શન અને ગ્રામરમાંથી 25 માર્ક્સ, એટલે આ વિભાગ પણ ખૂબ જ અગત્યનો છે. અને રાઇટિંગ સેક્શનમાંથી 16 માર્ક્સ અને કુલ આપણું જે પ્રશ્નપત્ર છે એ 80 માર્કનું છે. અને આવા અલગ અલગ 5 પ્રકારના વિભાગોમાંથી તમને આપણા પેપરની અંદર એના પ્રશ્ન રૂપે પૂછાતું હોય છે. ત્યાર પછી હવે આપણે વિગતે ચર્ચા કરીશું કે સેક્શન એ જે છે એ 17 ગુણનો છે, એમાં જે ક્વેશ્ચન નંબર 1-10 છે, 1-10 જે ગુણ છે એમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય. રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. એક્સ્ટ્રેક્ટ મીન્સ પેરેગ્રાફ, આપણા જે આનો અર્થ એવો થશે કે નીચે આપેલા પેરેગ્રાફ વાંચીને નીચેના પ્રશ્નોના જવાબ લખો, એટલે કે અહીંયા આપણી જે ટેક્સ્ટ બુક છે એમાંથી 1-10 યુનિટમાંથી કોઈ પણ 5 યુનિટમાંથી 5 પેરેગ્રાફ આપેલા હશે અને એ પેરેગ્રાફ નાના નાના પેરેગ્રાફ હશે, એના નીચે બે બે પ્રશ્નો આપેલા હશે અથવા તો એમાં ફેરફાર પણ હોઈ શકે છે. અને જે પેરેગ્રાફ સમજી વિચારીને વાંચીને તમારે એનો જવાબ લખવાનો હોય છે. આ છે રીડિંગ કોમ્પ્રિહેન્શન. કોમ્પ્રિહેન્શન એટલે કે સમજીને લખવું, બેઠે બેઠા પ્રશ્નોના જવાબ અહીંયા લખવાના હોતા નથી. જો તમે એવી રીતે કરશો તો એના માર્ક તમે ગુમાવશો. અહીંયા આપેલા પ્રશ્નોના જવાબ 1 અથવા 2 જ વાક્યોમાં આવતા હોય છે, એટલે કે પ્રશ્ન હુ, વોટ, વેન, વેર, વિચ જેવા WH વર્ડથી શરૂ થતો હોય છે. ડિસ્ક્રિપ્ટિવ પ્રશ્નો આ વિભાગમાં પૂછાતા નથી. જે કાળમાં પ્રશ્ન પૂછેલો હોય એ જ કાળમાં તમારે જવાબ આપવાનો હોય છે, એટલે કે ડુ ડઝથી જો સહાયકારી ક્રિયાપદ પ્રશ્ન વાક્યમાં આવતું હોય તો સાદા વર્તમાન કાળમાં જવાબ આવે, એટલે કે જવાબમાં ક્રિયાપદને SKS લાગે. ડીડથી ડીડ જો આપેલું હોય તમને પ્રશ્નાર્થ પ્રશ્નમાં તો તમારે એનો જવાબ સાદા ભૂતકાળમાં આપવાનો હોય છે, અથવા જે તે સહાયકારી ક્રિયાપદ આપેલા હોય એ રીતે તમારે એનો જવાબ આપવાનો હોય છે. આમાં કેવા કેવા પ્રકારના પ્રશ્નો હોઈ શકે છે, તો ક્યારેક વાક્ય પૂરતી હોઈ શકે છે, ખાલી જગ્યા હોઈ શકે છે, વાક્યનો અર્થ પણ પૂછાઈ શકે છે, વાક્ય કોણ બોલે છે એ પણ પૂછાઈ શકે છે, એટલે કે આવા કોઈ પણ અર્થગ્રહણયુક્ત વાક્ય હોય છે. ખાસ યાદ રાખવું મિત્રો, ફકરામાંથી સીધે સીધો જવાબ ન લખતા વાંચી વિચારીને આના જવાબ લખવાના હોય છે. તો આટલી બાબત જો તમે ધ્યાનમાં રાખો તો આ 10 પ્રશ્નો જે છે એમાં તમે પૂરેપૂરા ગુણ મેળવી શકો છો. એના ઉદાહરણ આપણે જોઈએ કે કેવી રીતે પ્રશ્નો પૂછાય છે. તો અહીંયા તમે જુઓ, એક પેરેગ્રાફ આપેલો છે, જે પેરેગ્રાફ છે એ પહેલા યુનિટમાંથી છે, અગેન્સ્ટ ધ વર્ડ્સમાંથી, અને બીજો જે પેરેગ્રાફ છે એ કચ્છ એન્ડ દિવ્યાની યુનિટ નંબર 7માંથી આપેલો છે. એમાં અલગ અલગ પ્રકારના પ્રશ્નો છે. તો આ 5 પેરેગ્રાફ હોય છે અને નીચે બે બે પ્રશ્નો, એટલે કે કુલ 10 પ્રશ્નો એ ટેક્સ્ચ્યુઅલ
કન્ટેન્ટ માંથી આપેલા હોય છે. ક્વેશ્ચન નંબર 11 એ જોઈએ. રાઇટ એ શોર્ટ નોટ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન્સ. એટલે કે અહીંયા તમને બે ટૂંકનોંધ આપેલી હશે અને એ ટૂંકનોંધ આપણને 1-10 મિનિટમાંથી કોઈ પણ વિષય ઉપર આધારિત હશે. નીચેના પ્રશ્નોને ધ્યાનમાં રાખીને કોઈ પણ એક વિષય પર ટૂંકનોંધ લખો અને એ ટૂંકનોંધની નીચે તમને 6-7 પ્રશ્નો આપેલા હશે. એન્ડ યુ વિલ હેવ ટુ ગીવ ધ આન્સર ટુ ધેટ ક્વેશ્ચન્સ એન્ડ રાઇટ એ શોર્ટ નોટ. એટલે તમારે એ શોર્ટ નોટને નીચે આપેલા પ્રશ્નોના યોગ્ય જવાબ આપીને તમારે એ ટૂંકનોંધ પૂરી કરવાની રહેશે અને 6-7 વાક્યોમાં આ ટૂંકનોંધ લખવાની છે. જો તમે એક પણ મિસ્ટેક વગર લખો તો પૂરેપૂરા ગુણ મેળવી શકો છો અને આ પ્રશ્નોના જવાબ આધારિત ટૂંકમાં તમે લખી શકો છો. જોઈએ કેવા ઉદાહરણો હોય છે. અહીંયા તમે જુઓ, બે શોર્ટ નોટ આપેલી છે. રાજસિંહ 70 ધ હ્યુમન રોબો એન્ડ હેલન કેલર એ ગિફ્ટેડ લર્નર. આ બંને શોર્ટ નોટ છે, પણ મિત્રો એટલું ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે બંનેમાંથી એક જ લખવાની છે. જે આવડતી હોય બંને ન લખતા એક જ મુદ્દો જો તમે લખશો તો તમે ગુણ મેળવી શકશો. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે સેક્શન એમાં, ક્વેશ્ચન નંબર 12, ક્વેશ્ચન નંબર 50. રાઇટ વેધર ધ ફોલોઇંગ સેન્ટેન્સ રાઇટ વેધર ધ ફોલોઇંગ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. નીચેના વાક્યો સાચા છે કે ખોટા તે લખો. આપણું જે પાઠ્યપુસ્તક છે એમાં 1-10 મિનિટમાંથી કોઈ પણ 4 વાક્ય પૂછાય છે અને 4 વાક્યમાં જો જવાબ એ વાક્ય સાચું હોય તો ટ્રુ અને ખોટું હોય તો ફોલ્સ એવું લખવાનું હોય છે. એક્ઝામ્પલ તરીકે અહીંયા તમે જોઈ શકો છો, 4 વાક્ય આપેલા હશે અને એનો તમે ટ્રુ હોય તો ટ્રુ લખવાનું, ખોટું હોય તો ફોલ્સ, સાચું હોય તો ટ્રુ. એટલે આ જે સેક્શન એ જે છે એ 17 માર્કનો છે. એમાં 17 માંથી 17 ગુણ જો તમે મેળવી શકો છો તો થોડુંક પણ ધ્યાન રાખો તો તમે પૂરેપૂરા માર્ક્સ પણ મેળવી શકો છો. જે મિત્રો પાસ થવું છે એના માટે પણ ખૂબ જ અગત્યનો સેક્શન છે. સેક્શન બી ની વાત કરીએ તો એમાં 16-18 જે પ્રશ્ન છે પહેલો વિભાગ, એમાં રીડ ધ સ્ટાન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એટલે એની ગુજરાતી થશે, નીચેની કાવ્ય પંક્તિ વાંચી તેની નીચેના પ્રશ્નોના જવાબ લખો. 4 માર્ક્સ. અહીંયા 4 માર્કની કાવ્ય પંક્તિ હશે, 4 માર્ક્સની નહીં. એટલે કે આપણી જે 1-4 કાવ્ય આપેલા છે પાઠ્યપુસ્તકમાં એમાં 1 અથવા 1-થી વધુ કાવ્ય પંક્તિ આપેલી હશે અને એ કાવ્ય પંક્તિને આધારિત તેમાં 3 પ્રશ્નો આપેલા હશે અને એ પ્રશ્ન તમારે એ પંક્તિમાંથી શોધીને લખવાના હશે. જેમાં રાઇમિંગ વર્ડ્સ હોઈ શકે, વર્ડ મિનિંગ એટલે કે એનો સમાનાર્થી શબ્દ, નિયરેસ્ટ મિનિંગ હોઈ શકે, ઓપોઝિટ મિનિંગ એટલે વિરુદ્ધાર્થી હોઈ શકે, મિનિંગ ઓફ ધ લાઇન કોઈ પંક્તિનો અર્થ પૂછાઈ શકે, કમ્પેરિઝન સરખામણી દર્શક પ્રશ્ન પણ હોઈ શકે અને ટ્રુ અને ફોલ્સ પણ હોઈ શકે છે. મિત્રો આવા પ્રશ્નોનું ઉદાહરણ જોઈએ કે કેવા પ્રકારની. અહીંયા તમે જુઓ એક કાવ્ય પંક્તિ આપેલી છે અને તમને નીચે 3 પ્રશ્ન આપેલા છે, એનો જવાબ તમારે લખવાનો હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ સેક્શન બી, એની અંદર કેવા કેવા પ્રકારના પ્રશ્નો હોઈ શકે છે. તો સેક્શન બી ની અંદર 19-23 જે પ્રશ્ન છે, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. મિત્રો સેક્શન બી જે છે એ સમગ્ર રૂપે રીડિંગ કોમ્પ્રિહેન્શનનો છે. એમાં તમારે જોઈને જ જવાબ લખવાના છે, જાતે કોઈ એમાં તમારે તૈયાર કરવાનું હોતું નથી. નીચેનો ફકરો વાંચીને તેની નીચેના પ્રશ્નોના જવાબ લખો. 5 માર્ક્સ છે એના. આ પ્રશ્નમાં જે આપણી સપ્લિમેન્ટરી રીડર છે બ્લેક બક, એમાંથી કોઈ પણ એક પેરેગ્રાફ આપેલો હશે અને આ પેરેગ્રાફને નીચે 5 પ્રશ્ન આપેલા હશે અને એ 5 પ્રશ્નોના જવાબ ફકરામાંથી જોઈને લખવાના હશે. 1-10 જે આપણે વાત કરી એક્શન એમાં 1-10 પ્રશ્નોમાં એવા જ પ્રશ્નો આમાં આપેલા હશે. આમાં સમાનાર્થી શબ્દ વિરોધાર્થી શબ્દ પણ હોઈ શકે છે. એનું ઉદાહરણ જોઈએ, તમે જોઈ શકો છો મખનસિંહ અને પાર્વતીબાઈ વાળો જે પેરેગ્રાફ છે અને એમાં 5 પ્રશ્નો આપેલા છે, એનો જવાબ તમે લખવાનો હોય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 24-27, રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. નીચેની માહિતી પરથી પ્રશ્નના જવાબ લખો. અહીંયા એક નોન વર્બલ ડેટા આપેલો છે. નોન વર્બલ ડેટા એટલે જે ડેટા પેરેગ્રાફ સ્વરૂપે ન હોય તેવો, એટલે કે કોઈ પણ ગ્રાફ, જુદા જુદા પ્રકારની ટિકિટ, રેલવે ટિકિટ, બસ ટિકિટ અથવા મૂવી ટિકિટ હોઈ શકે, કોઈ પણ બિલ હોઈ શકે, અલગ અલગ પ્રકારના કાર્ડ હોઈ શકે, પાન કાર્ડ છે, રજીસ્ટ્રેશન કાર્ડ છે, જે આ સ્માર્ટ આપણું રજીસ્ટ્રેશન જે વેહિકલનું હોય છે, પછી લાયસન્સ હોઈ શકે છે, માહિતીના પોસ્ટર હોઈ શકે છે, કોઈ સેલ હોય વસ્તુનો એવી માહિતી હોય છે, તેના પરથી તમારે 4 પ્રશ્નો જે આપેલા હોય એનો જવાબ લખવાનો હોય છે. એનું ઉદાહરણ જોઈએ, અહીંયા એક ગ્રાફ આપેલો છે અને જે 4 પ્રશ્ન આપેલા છે, આ ગ્રાફ સાનો છે, શું દર્શાવે છે, કમ્પેરિઝન હોઈ શકે છે અને એમાં તમારે એના જવાબ લખવાના હોય છે. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે એ 28-31 નંબરનો પ્રશ્ન, રીડ ધ ઇન્ટરવ્યુ
એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અહીંયા એક ઇન્ટરવ્યુ આપેલું હોય છે, નીચેના આપેલા ડાયલોગ પરથી પ્રશ્નોના જવાબ લખો. કોઈ બે વ્યક્તિ વચ્ચેની વાતચીત હશે, ઇન્ટરવ્યુઅર એટલે કે મુલાકાત લેનાર અને સામે મુલાકાત આપનાર, અને બંને વચ્ચેની વાતચીત ઉપરથી આપણે એના પ્રશ્નોના જવાબ આપવાના હોય છે. અહીંયા જવાબ તમારે પૂરા વાક્યમાં લખવાના હોય છે, અને જે તમને પ્રશ્ન આપેલો હોય છે એ સંવાદ રૂપે એટલે કે ઇન્ટરવ્યુ જે આપેલું હોય છે એ ડાયલોગ રૂપે આપેલું હશે. એટલે અલગ કંઈ નથી, પણ ટૂંકમાં આ સેક્શન 2 ની અંદર વર્બલ અને નોન વર્બલ એ બંને પ્રકારના પ્રશ્નો 16 માર્કના પૂછાય છે. જો આમાં પણ તમે થોડુંક ધ્યાન આપો તો તમે પૂરેપૂરા માર્ક મેળવી શકો છો. ત્યાર પછી સેક્શન સી. સેક્શન સી માં 32-34 નંબરનો પ્રશ્ન છે, મેચ ધ લેંગ્વેજ ફંક્શન્સ વિથ ધ સેન્ટેન્સીસ, એટલે કે લેંગ્વેજ ફંક્શનને આધારે યોગ્ય વાક્ય જોડો. મિત્રો, નવી જે ટેક્સ્ટબુક આવી એમાં દરેક 9મા અને 10મા ધોરણમાં દરેક યુનિટમાં કોઈ ને કોઈ લેંગ્વેજ ફંક્શનના આધારે યુનિટ એ બનાવવામાં આવેલો છે, લખવામાં આવેલો છે. તો એ લેંગ્વેજ ફંક્શન જો તમે ધ્યાનથી અભ્યાસ કરશો તો તમે આમાં પૂરેપૂરા માર્ક મેળવી શકો છો. સેક્શન સી એ સમગ્ર રૂપે લેંગ્વેજ ફંક્શનનો છે. આ પ્રશ્નમાં એવા કોઈ પણ લેંગ્વેજ ફંક્શન આપેલા હોય છે તેની સામે વાક્ય આપેલું હશે, અથવા વાક્ય આપેલું હશે તો તેની સામે લેંગ્વેજ ફંક્શન આપેલા હશે, અને જોડીને જોડકા સ્વરૂપે તમારે આ પ્રશ્ન લખવાના હોય છે. સેક્શન ડી, સેક્શન સી માં જોઈએ બીજો પ્રશ્ન, 35-37 નંબરનો પ્રશ્ન, ચૂઝ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સિસ ફોકસિંગ ફંક્શન્સ ટુ કમ્પ્લીટ ધ કન્વર્સેશન, 3 માર્ક્સ. ડાયલોગ પૂર્ણ કરવા માટે યોગ્ય લેંગ્વેજ ફંક્શનના આધારે વાક્ય પસંદ કરો. અહીંયા કોઈ પણ બે વાક્ય હશે એ વાતચીત સ્વરૂપે, સંવાદ સ્વરૂપે કે ડાયલોગ સ્વરૂપે, અને એમાં કોઈ વાક્ય પ્રશ્ન સ્વરૂપે હશે તો જવાબ તમારે શોધીને લખવાનો હશે, જવાબ સ્વરૂપે હશે તો પ્રશ્ન તમારે શોધીને લખવાનો હશે. પણ એ કેવી રીતે, તો તમને જે અધૂરું વાક્ય આપેલું હોય અથવા એનો જવાબ સ્વરૂપે આપેલું હોય અને બ્રેકેટમાં તમને ફંક્શનનું નામ આપેલું હશે, એ ફંક્શનના નામ પરથી નીચે 4 ઓપ્શન આપેલા હશે MCQ સ્વરૂપે, અને એ વિકલ્પોમાંથી તમારે એનો જવાબ શોધીને લખવાનો હોય છે. ઉદાહરણ જોઈએ કે તમે જોઈ શકો છો કે બે ઉદાહરણ છે. અહીંયા પેલા વાક્યમાં બ્રેકેટ છે, ખાલી જગ્યામાં તમને બ્રેકેટમાં સ્પેસિફાઈંગ ટાઈમના આધારે તમારે એ પ્રશ્નનો જવાબ શોધવાનો છે. બીજા વાક્યમાં પણ એવી જ રીતે ફંક્શન અલગ છે, તો આમાં પણ તમે માર્ક સારામાં સારા મેળવી શકો છો. ત્યાર પછી 38-40 પ્રશ્ન, કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ફંક્શન ગિવન ઇન ધ બ્રેકેટ. વાક્ય પૂર્ણ કરવાના છે, પણ કેવી રીતે, કે વાક્ય અધૂરું આપેલું હશે, પછી ખાલી જગ્યા હશે, અને પછી બ્રેકેટમાં તમને ફંક્શનનું નામ આપેલું હશે, એ ફંક્શનના આધારે તમારે વાક્ય પૂર્ણ કરવાના છે. કોઈ પણ ગ્રામરના મુદ્દા આધારિત ફંક્શન હશે, આપણને 11 જેટલા ફંક્શન આપેલા છે, 10-11 જેટલા, એ તમે જો તૈયાર કરી દો, એનો અર્થ ખાલી તમે યાદ રાખો તો પણ આ પ્રશ્નમાં તમે સારા માર્ક મેળવી શકો છો. તમે જુઓ, પ્રોસેસ, અલ્ટરનેટિવ અને કોન્ટ્રાસ્ટ એવા અલગ અલગ લેંગ્વેજ ફંક્શનના આધારે આમાં વાક્ય પૂર્ણ કરવા પૂછાયેલું છે. તો આ 3 માર્કનો પ્રશ્ન છે. ત્યાર પછી સેક્શન સી ની અંદર 38-40 નંબરનો પ્રશ્ન, કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ, એની આપણે વાત કરી એ જ મુજબ આગળ. અને ક્વેશ્ચન નંબર 41, કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ, કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી નીચેનો ફકરો પૂર્ણ કરો. મિત્રો, અહીંયા એક પેરેગ્રાફ પૂછવામાં આવશે, અને એ પેરેગ્રાફમાં 3 ખાલી જગ્યાઓ હશે. આ ખાલી જગ્યાઓ તમને ઉપર જે બ્રેકેટમાં આપેલા હોય જવાબ એમાંથી જ પૂરવાની છે, કોઈ તૈયાર કરવાનું નથી તમારે. આ ખાલી જગ્યાઓ શાના આધારિત હશે, તો આપણા જે 1-10 યુનિટ છે કન્ટેન્ટ બેઝડ, અને એમાંથી જે વોકેબ્યુલરીનો જો તમે અભ્યાસ કરશો તો એના આધારિત હશે. અને એ તમને ઉદાહરણ આપેલું છે, હેડર, ડિટરમાઇન એન્ડ રેફર એવા 3 જવાબ છે, અને નીચે તમારે ખાલી જગ્યાઓ છે એ પૂરવાની છે. આ કોઈ તૈયાર કરવાનો પ્રશ્ન નથી, પણ જો તમે વોકેબ્યુલરી શબ્દ ભંડોળનો જે આપણે ટેક્સ્ટબુકમાં આપેલા છે એ જો તમે તૈયાર કરો તો આમાં તમે સારામાં સારા ગુણ મેળવી શકો છો. તો સેક્શન સી ની અંદર 42-44 જે પ્રશ્ન છે, ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ ધ નિયરેસ્ટ મિનિંગ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એ પણ વોકેબ્યુલરી આધારિત છે. નીચે આપેલા શબ્દો માટે તેની નજીકના અર્થવાળો શબ્દ લખો, 3 ગુણનો છે. અહીંયા 3 જુદા જુદા સ્પેલિંગ્સ એટલે કે વર્ડ્સ આપેલા હશે, અને એ વર્ડ્સના નજીકના અર્થ તેના નીચે 4 વિકલ્પ આપેલા હશે, એમાંથી શોધીને તમારે લખવાના રહેશે. આ સ્પેલિંગ ક્યાંથી પૂછાશે? તો સપ્લિમેન્ટરી રીડર, આગળ જોયું તો એ ટેક્સ્ટબુકમાંથી છે, અને આ જે 3 પ્રશ્નો છે એ બ્લેક બકમાંથી છે. તો બ્લેક બકમાં પણ કેટલાક વોકેબ્યુલરી આપેલી છે, એવા જો તમે શબ્દો તૈયાર કરો તો તમે આમાં પણ પૂરેપૂરા માર્ક લખી શકો, પૂરેપૂરા માર્ક મેળવી શકો છો.
સેક્શન ડી ની વાત કરીએ તો 45મો જે પ્રશ્ન છે, ટર્ન ધ ફોલોઈંગ ડાયલોગ ઇન્ટુ ઇન્ડાયરેક્ટ સ્પીચ. નીચે આપેલા સંવાદને એટલે કે ડાયલોગને ઇન્ડાયરેક્ટ સ્પીચમાં ફેરવો, 3 માર્ક્સ. એના એક્ઝામ્પલ તમે જોઈ શકો છો, અહીંયા ડાયલોગ સ્વરૂપે 3 વાક્ય આપેલા હશે અને એને તમારે ઇન્ડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાનું છે. આ ખૂબ જ મહત્વનો મુદ્દો છે, ઘણી બધી મહેનત માગી લે તેવો, બધા જ ગ્રામર ક્રિટિકલ પોઈન્ટ્સ આની અંદર આવતા હોય છે. એની વિગતે ચર્ચા આપણે જ્યારે વિડીયો બનાવશું ત્યારે કરીશું, પણ આમાં 3 માર્ક છે. ત્યાર પછી સેક્શન ડીમાં જે પ્રશ્ન છે, 46-48મો પ્રશ્ન, જોઈન ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ એપ્રોપ્રિએટ કન્જક્શન ઇન ધ બ્રેકેટ, એટલે કે યોગ્ય સંયોજકોના આધારે નીચેના વાક્યોને જોડો. તમને અહીંયા 3 વાક્યો આપેલા હશે અને એ વાક્યને 3 વાક્યો આપેલા હશે અને એક એક વાક્યમાં 2 વાક્ય હશે, એટલે કે એક પ્રશ્નમાં 2 વાક્ય હશે એમ બીજા પ્રશ્નમાં 2 વાક્ય હશે અને બંને વાક્યોને તેની સામે બ્રેકેટમાં 3 સંયોજક એટલે કન્જક્શન હશે, એમાંથી કોઈ પણ એક કન્જક્શનનો ઉપયોગ કરીને જોડવાના રહેશે. કેવી રીતે? તો આ પ્રશ્ન એ સામાન્ય જે સંયોજકો છે, એન્ડ, બટ, સો, ઓર, અધરવાઇઝ, ધેરફોર, વો, વોમ, વુઝ, વિચ, આઈધર, નાઈધર, આઈધર ઓર, નાઈધર નો, વગેરે જેવા સંયોજકો આપેલા હોય છે. અહીંયા પણ 3 આપેલા છે તમે જોઈ શકો છો. પણ મિત્રો, ખાસ એટલું ધ્યાન રાખવાનું છે કે ડાયરેક્ટ સંયોજકનો ફક્ત લખતા ન લખતા બંને વાક્યો લખી આગળ આવતું હોય કે પાછળ વચ્ચે આવતું હોય વાક્યમાં એ જોડીને વાક્ય ફરીથી લખવાનું છે. તો તમે સીધે સીધો ન જવાબ લખશો તો તમને એના ગુણ મળશે નહીં. ત્યાર પછી સેક્શન ડી ની અંદર જે 49મો પ્રશ્ન છે, રીરાઇટ ધ પેરેગ્રાફ કરેક્ટિંગ ધ અંડરલાઇન વર્ડ્સ, રેખાંકિત શબ્દોને સુધારીને નીચેનો ફકરો ફરીથી લખો. 3 ગુણ છે એના. અહીં એક પેરેગ્રાફ આપેલો હશે અને નીચે કોઈ પણ 3 શબ્દો નીચે અંડરલાઇન કરેલી હશે અને અંડરલાઇન વાળા શબ્દો સુધારીને સમગ્ર પેરેગ્રાફ તમારે ફરીથી લખવાનો છે. આ પ્રશ્ન ક્યાંથી હશે? તો ગ્રામેટિકલ પોઈન્ટ જેવા કે આર્ટિકલ્સ, પ્રોનાઉન્સ, પ્રિપોઝિશન્સ, કન્જક્શન, વોડેલ ઓક્ઝિલરીસ કે બીજા કોઈ પણ મુદ્દા ઉપર આધારિત હોય છે. મિત્રો, ખાસ એ બાબત મહત્વની છે કે આમાં તમારે શબ્દો શોધવાના નથી પણ અંડરલાઇન કરેલા શબ્દો સુધારવાના છે, એટલે સારામાં સારા માર્ક તમે આમાં પણ મેળવી શકો છો. જો થોડાક પણ તમને ગ્રામેટિકલ પોઈન્ટ તમને આવડતા હોય તો, થોડુંક પણ સામાન્ય જ્ઞાન ગ્રામરનું હોય તો પણ તમે માર્ક મેળવી શકો છો. ત્યાર પછી જે 50મો પ્રશ્ન છે સેક્શન ડીમાં, 51મો અને 50મો, ડુ એઝ ડાયરેક્ટેડ એટલે કે સૂચવ્યા પ્રમાણે ફેરફાર કરો, 4 ગુણ છે. અહીંયા 2 પેરેગ્રાફ આપેલા હોય છે અને બંને પેરેગ્રાફમાં તમારે સૂચના મુજબ પેરેગ્રાફ કરવાના હોય, લખવાના હોય છે. દરેક પેરેગ્રાફની નીચે તમને હિન્ટ આપેલી હોય છે, બિગીન લાઇક ધીસ અથવા સ્ટાર્ટ ધીસ વે, અને એ હિન્ટના આધારે તમને તમારે એ નક્કી કરવાનું હોય છે કે આ શું કહેવા માંગે છે અને એ પ્રમાણે તમારે એનો ચેન્જ કરવાનો હોય છે. અહીંયા 4 મુદ્દા ઉપર આધારિત પ્રશ્નો પૂછાય છે, જેમાં ટેન્સીસ કે કાળ આધારિત કે સાદા વર્તમાનકાળનો સાદા ભૂતકાળમાં ફેરફાર કરો, સાદા ભવિષ્યકાળનો સાદા ભૂતકાળમાં ફેરફાર કરો, ચાલુ વર્તમાનકાળનો ચાલુ ભૂતકાળમાં ફેરફાર કરો, એવા સાદા જે જનરલ કાળ છે એના આધારિત પૂછાય છે. બહુ ડિફિકલ્ટ સેન્ટેન્સ આમાં પૂછાતા હોતા નથી. ત્યાર પછી નંબર એટલે કે એક વચનનું બહુવચન અને બહુવચનનું એક વચન એટલે કે સિંગ્યુલર ઇન્ટુ પ્લુરલ, પ્લુરલ ઇન્ટુ સિંગ્યુલર જેવો પ્રશ્નો પૂછાતા હોય છે. ત્યાર પછી પર્સન એટલે પુરુષવાચક જે સર્વનામો છે, જેમાં સબ્જેક્ટ કેસ, કર્તા વિભક્તિ, ઓબ્જેક્ટ કેસ, કર્મ વિભક્તિ, ત્યાર પછી પોઝેસિવ્સ, રિલેટિવ્સ એન્ડ રિફ્લેક્સિવ્સ જેવા જે ફર્સ્ટ પોઝેસિવ એન્ડ સેકન્ડ પોઝેસિવ સર્વનામો છે એના આધારિત તમારે પુરુષવાચક સર્વનામમાં ફેરફાર કરવાનું પૂછાતું હોય છે. એટલે કે આઈની જગ્યાએ વી મૂકો, વીની જગ્યાએ યુ મૂકો, યુની જગ્યાએ ધે મૂકો, એવું પૂછાતું હોય છે. ત્યાર પછી એક્ટિવ એન્ડ પેસિવ હોય છે, ખૂબ જ મહત્વનો મુદ્દો છે, એ પણ એક દર વખતે પરીક્ષામાં પૂછાય છે. અહીંયા મિત્રો, એક પેરેગ્રાફ પણ પૂછી શકે છે અને અલગ અલગ પેરેગ્રાફ પણ પૂછી શકે છે. એક્ટિવનું પેસિવમાં પૂછાઈ શકે અથવા તો પેસિવનું એક્ટિવમાં પૂછાઈ શકે છે. જનરલી એક્ટિવનું પેસિવમાં જ પૂછાતું હોય છે. કેવા ઉદાહરણ હોઈ શકે? અહીંયા તમે જોઈ શકો છો કે પહેલા જ પેરેગ્રાફ છે પોલીસમેન વાળો, એમાં તમને પેસિવ વોઇસ કરવાનો છે અને બીજો જે પેરેગ્રાફ છે એમાં કોઈ સૂચના આપેલી નથી પણ તમારે એનો ફેરફાર કરવાનો છે. એ કટાઈ કદાચ કપાઈ ગયેલી છે. ત્યાર પછી નો પ્રશ્ન જોઈએ સેક્શન ડીમાં, ક્વેશ્ચન નંબર 52 ટુ ક્વેશ્ચન નંબર 54. સિલેક્ટ ધ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ ઓર ફ્રેઝીસ એઝ ધેર આન્સર, એટલે કે અહીંયા 3 વાક્ય આપેલા હશે અને વાક્યમાં કોઈ પણ શબ્દ અથવા શબ્દ સમૂહ નીચે અંડરલાઇન હશે. આ શબ્દ કે શબ્દ સમૂહ જવાબ રૂપે આવે એવી રીતે તેની નીચે 4 વિકલ્પો આપેલા હશે અને વિકલ્પો WH વર્ડથી શરૂ થતા હશે, એટલે કે તમારે જવાબમાંથી પ્રશ્ન બનાવવાના છે. યુ હેવ ટુ ફ્રેમ ધ ક્વેશ્ચન્સ
by given sentences. રેખાંકિત શબ્દો અથવા શબ્દો સમૂહ જવાબ તરીકે આવે તે રીતે પ્રશ્ન વાક્ય પસંદ કરો. તો આપણે જે વાત કરીએ જ મુજબ તમે જોઈ શકો છો. હવે આ પ્રશ્ન કેવા કેવા હોઈ શકે છે, તો WH ક્વેશ્ચન્સ ની આપણે વિગતે વાત કરવાની છે, પણ અત્યારે ટૂંકમાં જોઈ લઈએ. હુ, વોટ, વિચ, હુમ, હુઝ, વેન, વેર, હાઉ, વાય, હાઉ મેની, હાઉ મચ, હાઉ લોંગ કે હાઉ ફાર થી શરૂ થતા હોય છે, જેને WH ક્વેશ્ચન્સ કહેવામાં આવે છે. એનું ઉદાહરણ જોઈએ આપણે. તમે જુઓ અહીંયા બે પ્રશ્ન વાક્ય આપેલા છે. પહેલામાં ફ્લુઅન્ટલી નીચે અંડરલાઈન છે, બીજામાં ફોર બિલ્ડિંગ નીચે અંડરલાઈન છે. પણ તમારે કોઈ પણ WH વાળો એક ક્વેશ્ચન પસંદ કરવાનો છે. ત્યાર પછી સેક્શન ઈ ની ચર્ચા કરીએ. તો સેક્શન ઈ એ રાઇટિંગ સેક્શન છે, લેખન કાર્ય આધારિત છે. ક્વેશ્ચન નંબર 55, રાઇટ એ પેરેગ્રાફ ઇન અબાઉટ 125 વર્ડ્સ ઓન ધ ફોલોઈંગ. નીચેનામાંથી કોઈ પણ એક વિષય પર આશરે 125 શબ્દોમાં પેરેગ્રાફ લખો. 6 ગુણ છે મિત્રો. ઘણા બધા વિદ્યાર્થીઓ આને નિબંધ લેખન માને છે, પણ આ નિબંધ લેખન નથી, પેરેગ્રાફ રાઇટિંગ છે. કોઈ પણ તમને ત્રણ મુદ્દાઓ આપેલા હશે, ત્રણ વિષય આપેલા હશે, એમાંથી એક વિષય પસંદ કરીને તમારે એના નીચે આપેલા મુદ્દાઓ ધ્યાનમાં રાખીને એના ઉપર 125 શબ્દો, એટલે કે 20-22 લાઇન તમે લખી શકો છો. જો તમે એક પણ ભૂલ વગર લખો તો આમાં પૂરેપૂરા માર્ક પણ મેળવી શકો છો, અથવા સ્પેલિંગ મિસ્ટેકના આધારે એમાં માર્ક કપાઈ શકે છે કે વાક્ય રચનાના આધારે. તો અહીંયા ત્રણ પેરેગ્રાફ પૂછાયેલા છે. માય ઇંગ્લિશ ટીચર, ધ બેસ્ટ વિલેજ ઓફ ગુજરાત, વિઝિટ ટુ એ બર્ડ સેન્ચ્યુરી. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 56, ઇમેલ ઓર રિપોર્ટ રાઇટિંગ. એ 5 ગુણ છે એના. અહીં ઇમેલના અથવામાં રિપોર્ટ પૂછાતો હોય છે, કાં તો ઇમેલ લખવાનો હોય છે અથવા રિપોર્ટ લખવાનો હોય છે. ઇમેલમાં તમને માળખું આપેલું હોય છે, એ માળખા મુજબ લખવાનો છે, જેમાં 2 છે, સબ્જેક્ટ છે, એટસેટ્રા. અને રિપોર્ટ રાઇટિંગ એ 60 શબ્દોની મર્યાદામાં લખવાનો હોય છે, કે 10-15 લાઇનની મર્યાદામાં લખવાનો હોય છે. અને તમને ઉદાહરણો આપેલા છે, તમે જોઈ શકો છો કે ઇન્વિટેશન છે સેલિબ્રેટિંગ દિવાળી, અને અહેવાલ જે છે એ સ્વચ્છતા અભિયાનનો છે. તો આવી રીતે તમે એમાં તમારે લખવાનું હોય છે. અહીંયા તમને એનું ઇમેલનું ફોર્મેટ આપેલું નથી, પણ જનરલી પેપરમાં આપવામાં આવે છે. પછી જે લાસ્ટ ક્વેશ્ચન છે એ 5 માર્ક્સનો છે. ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 10 સેન્ટેન્સીસ. નીચે આપેલા ચિત્રનું 10 વાક્યોમાં વર્ણન કરો. તો મિત્રો, આ ખૂબ જ અગત્યનું છે અને માર્ક મેળવી શકાય એવું છે. અમુક જે નમૂનાના ચિત્રો છે તમે તૈયાર કરો તો પણ પૂરેપૂરા માર્ક મેળવી શકો છો. એમાં 10 વાક્યોની મર્યાદામાં, એટલે કે એક સાચા વાક્યનો તમને અડધો ગુણ મળે છે. સામાન્ય રીતે આ પ્રશ્નોમાં રિવર બેંક, સ્કૂલ પ્લેગ્રાઉન્ડ, માર્કેટ, લાઇબ્રેરી, રેલવે સ્ટેશન, ફન ફેર, સર્કસ, બર્થડે પાર્ટી, નેચરલ સીન, સ્ટ્રીટ શો, રેની સિઝન, સી શો, ગાર્ડન, આ અમુક જે 10-15 જેવા ચિત્રો છે એમાંથી પૂછાઈ શકે છે. અહીંયા તમને એક ઉદાહરણ આપેલું છે, જે પાર્ક અથવા ગાર્ડનનું ચિત્ર છે. જે રીતે લખવાનું હોય છે, વધારાના કોઈ પણ વાક્ય ન લખતા તમે જો અહીંયા આપેલા વાક્યનું જો ચિત્રનું વર્ણન કરો તો તમે આમાં પણ પૂરેપૂરા માર્ક મેળવી શકો છો. તો મિત્રો, આ 1-57 જે પ્રશ્નો છે એ જો તમે બરોબર સૂચના સમજશો તો તમે એના આધારિત તમે સારામાં સારા ગુણ મેળવી શકશો. એની હાઇલાઇટ જોઈ લઈએ કે સેક્શન એ ની અંદર 1-10 પ્રશ્નો જે પેરેગ્રાફમાંથી પૂછાય છે, આપણી જે મેઇન ટેક્સ્ટમાંથી, એના 10 ગુણ છે. 11મો જે પ્રશ્ન છે એ શોર્ટ નોટ છે, 3 ગુણ છે એના, એ પણ આપણી મેઇન ટેક્સ્ટમાંથી, પ્રોઝમાંથી પૂછાય છે. 12થી જે 15મો પ્રશ્ન છે એ ટ્રુ ફોલ્સ છે, 4 ગુણ, એટલે સેક્શન એની અંદર કુલ 17 માર્કનું પૂછાય છે. 1-10 યુનિટ જો તમે કમ્પ્લીટ તૈયાર કરશો તો એમાં 17માંથી 17 માર્ક પણ તમે મેળવી શકશો. ત્યાર પછી સેક્શન બી ની અંદર 16-18મો જે પ્રશ્ન છે, રીડિંગ કોમ્પ્રિહેન્શન, એ મેઇન ટેક્સ્ટ પોએમમાંથી 3 ગુણના. 19-23મો જે પ્રશ્ન છે એ પણ કોમ્પ્રિહેન્શન, એ સપ્લિમેન્ટરી રીડર બ્લેકબુકમાંથી 5 ગુણનો છે. પછી કોમ્પ્રિહેન્શન એ નોન વર્બલ છે, કોઈ પણ ડેટા, એ 4 ગુણ છે. 28-31મો જે પ્રશ્ન છે રીડિંગ કોમ્પ્રિહેન્શન, એ ડાયલોગ અથવા ઇન્ટરવ્યુ, 4 ગુણ છે. એટલે આ 16 માર્કનો પ્રશ્ન છે. એટલે સેક્શન એ અને બી જ જો ફક્ત તમે ધ્યાન રાખો, એ 33 માર્કનો છે, તો પણ તમે 26 માર્ક તમારે લેવાના હોય છે. ફક્ત 80માંથી 33%, એટલે 26 માર્ક તમે આરામથી મેળવી શકો છો. વધારાની કોઈ પણ મહેનત કરવાની જરૂર નથી. જો તમારે વધારે ગુણ મેળવવા હોય તો આગળ મહેનત કરવાની જરૂર છે. એટલે સેક્શન એ અને બી પાસ થવા માટે ખૂબ જ અગત્યના છે. કોમ્પ્રિહેન્શન 2 છે. સેક્શન સીમાં જોઈએ તો એક ફંક્શન આધારિત છે, લેંગ્વેજ ફંક્શન આધારિત. 32-34મો જે પ્રશ્ન છે એ કમ્પ્લીટ ધ ડાયલોગ્સ, એ તમારે MCQના આધારે પૂર્ણ કરવાના હોય છે. 35-37મો જે પ્રશ્ન છે એ ફંક્શન ઓળખવાનો છે, જે તમારે છોડકા આધારિત છે.
કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ નામનો જે પ્રશ્ન છે 38-40 નો, એ ફંક્શન બે છે પણ ત્રણ ગુણ છે. ત્યાર પછી 41મો પ્રશ્ન છે, વોકેબ્યુલરી આધારિત છે, જે પેરેગ્રાફમાં તમારે ખાલી જગ્યા પૂરવાની છે, આપણી જે ટેક્સ્ટ છે એના આધારિત ત્રણ ગુણ છે. અને 42મો જે પ્રશ્ન છે, 42-44, એ આપણું જે સપ્લિમેન્ટરી રીડર બ્લેક બગ છે એ 3 માર્કનો છે, એ પણ વોકેબ્યુલરી આધારિત છે, એના 15 ગુણ છે. તો સેક્શન સીમાં તમારે સમજણ અન્ડરસ્ટેન્ડિંગ ઉપર આધારિત છે. તમારે બધા ટોપિક જો તૈયાર કરો, ફંક્શન આધારિત તમે તૈયાર કરી શકો અથવા થોડુંક વાંચો તો આમાં પણ સારા ગુણ મેળવી શકો છો. ત્યાર પછી સેક્શન ડી, એના 45મો જે પ્રશ્ન છે, ઇન્ડાયરેક્ટ સ્પીચ જે સૌથી મોટો ટોપિક છે, એના 3 ગુણ છે. 46-48 પ્રશ્ન જે છે એ કન્જક્શન સંયોજક આધારિત છે, 3 ગુણ છે. એમાં 3 વાક્ય આપેલા હશે અને તમારે જે આપણે આગળ વાત કરી એ મુજબ. 49મો પ્રશ્ન એડિટિંગનો છે, જેમાં તમારે 3 અંડરલાઇન એરર એટલે કે મિસ્ટેક તમારે આપેલી હોય છે, એને સુધારીને પેરેગ્રાફ ફરીથી લખવાનો છે. 50-51મો જે પ્રશ્ન છે, એમાં સૂચવ્યા મુજબ જેન્ડર, નંબર, ટેન્સ અને વોઇસ આધારિત ફેરફાર કરવાનો છે, બે પેરેગ્રાફ પૂછાય અને જેના 4 ગુણ છે. 52-54નંબરનો જે પ્રશ્ન છે, એ ફ્રેમ ધ ક્વેશ્ચન, તમારે પ્રશ્નો બનાવવાના છે અને એમસીક્યુ આધારિત છે. એ ટૂંકમાં 16 માર્કનું, ટૂંકમાં સેક્શન ડી અને સેક્શન સી આ બંને શોર્ટ છે, જેમાં તમારે જવાબ શોર્ટ આવે છે પણ અન્ડરસ્ટેન્ડિંગ આધારિત તમે જો ટોપિકની તૈયારી કરેલી હોય તો તમે સારામાં સારા માર્ક મેળવી શકો છો. ત્યાર પછી સેક્શન ઈ, એ રાઇટિંગ સેક્શન છે. 55મો પ્રશ્ન પેરેગ્રાફ રાઇટિંગ, આપણે આગળ વાત કરીએ પ્રમાણે 6 ગુણ. ઇમેલ ઇન્ફોર્મલ પૂછાય છે એટલે કે ફોર્મેટ આપેલું હોય છે. અને રિપોર્ટ રાઇટિંગ, એના 5 માર્ક છે, બંનેમાંથી એક લખવાનું હોય છે. 57મો જે પ્રશ્ન છે એ પિક્ચર ડિસ્ક્રિપ્શનનો છે, જેમાં તમારે ચિત્ર આધારિત 10 વાક્યોમાં વર્ણન કરવાનું છે, એના પણ 5 ગુણ છે. તો અહીંયા સેક્શન એ થી ઈની જે જનરલ હાઇલાઇટ કરીએ આપણે, ઈમાં પણ ઈના પણ 16 માર્ક છે, પણ એ બી અને ઈ આ લખવાનું છે અને સી અને ડી એ અન્ડરસ્ટેન્ડિંગ ઉપર આધારિત, લેંગ્વેજ ફંક્શન અને ગ્રામર ઉપર આધારિત ટોપિક સેક્શન છે. તો આનો જો તમે કમ્પ્લીટલી અભ્યાસ કરશો તો હું આશા રાખું છું કે તમે સારામાં સારા ગુણ મેળવી શકશો. તો મિત્રો, અહીંયા જે વાત કરી 1-57 પ્રશ્નોની, એની તમે સૂચના હજી પણ તમે એનો વિડીયો શાંતિથી જોઈ શકો છો, સમજી શકો છો. કોઈ પણ જો તમને કોઈ પણ આમાં ભૂલ લાગે અથવા તો કોઈ પણ તમારે પ્રશ્ન હોય તો તમે આ વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. એમાં જે આપેલા હોય એમાં તમે મટીરિયલ ડાઉનલોડ કરી શકો છો. અને અહીંયા ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે, જે લિંક ઉપરથી તમે મોડેલ ક્વેશ્ચન પેપર, માર્ચ 2020નું ક્વેશ્ચન પેપર અને ઇંગ્લિશ મટીરિયલ્સ પણ તમે ડાઉનલોડ કરી શકશો અને આની પેપર સ્ટાઇલ પણ ડાઉનલોડ કરી શકશો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.